નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને બંને પક્ષોના કાર્યકર્તાઓનું કોકડ ગુંચવાયું છે. કારણ કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની હવા વચ્ચે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે. એક તરફ ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત થઈ ચૂકી છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોની નિરાશાના નિવેદન બાદ હવે નવી માંગ સામે આવી છે. ખબરો એવી મળી રહી છે કે ભરૂચ બેઠક પર કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે આ બેઠક પર કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવામાં આવે, ત્યારે હવે કોંગ્રેસના કાર્યકરોની આ માંગ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે કે તેઓ કયા સિમ્બોલ પરથી ચૂંટણી લડશે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા અને પ્રદેશ અગ્રણી સંદીપ માંગરોલાએ ભરૂચ ભોલાવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં કેટલાક કોંગ્રેસી નેતાઓએ એવી માંગ કરી છે કે જે પણ ઉમેદવાર હોય તે કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટણી લડે. પરંતુ બીજી તરફ આ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પણ જણાવી દીધું છે કે હું તો આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છું અને સ્વાભાવિક છે કે મારે આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી જ ચૂંટણી લડવી પડે અને મોવડી મંડળ જે નક્કી કરશે તે પ્રમાણે અમે કરીશું. જોકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કેટલાક નારાજ થયેલા કોંગ્રેસીઓ અન્ય પક્ષનો ખેસ ધારણ કરે તો નવાઈ નહીં હોય, કારણ કે ઘણા બધા કોંગ્રેસી નેતાઓ અન્ય પક્ષમાં જવા માટે એમ પણ ઉત્સુક હોવાનું માનવામાં આવે છે. અને વળી આવામાં કોંગ્રેસીઓનું ભરૂચ બેઠકને લઈને એવું માનવું છે કે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈને હવે ભરૂચ કોંગ્રેસ મુક્ત બની રહ્યું છે, એટલે કે કોંગ્રેસ કાર્યાલય હવે બંધ થઈ જશે અને જેથી એવી ચર્ચા છે કે કોંગ્રેસ કાર્યાલય પર આમ આદમી પાર્ટીનું બેનર લગાડીને કોંગ્રેસીઓ હવે અન્ય પક્ષમાં જતા રહેશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.